दोस्तों, स्वागत है दरेकनो मारी यूट्यूब चैनल ने अंदर। आज आपणे वात करवाना छे कि रूपाणी सरकारे लाइट बिल ने अंदर एक मोटी छूटछाट जाहिर करी छे, जेनी हूँ तमने आज बात करीश। तो आशा रखू छू कि तमे वीडियो ने अंत सुधी जोजो, अने जो नवा हो चेनल पर तो चेनल ने सब्सक्राइब करवानुं भूलता नहीं, जेथी करीने तमे अवनवा न्यूज अने गवर्नमेंट ने लगती तमाम अपडेट जोई शको। हालमां ज राज्यना लाखों वीज ग्राहकों माटे राहतना समाचार मळी रह्या छे। रूपाणी सरकारे गरमीमां एक मोटी राहत आपणने आपी छे। राज्यना वीज मंत्री एटले के सौरभ पटेले जणाव्युं के राज्यमां वीज वपराश करता वीज ग्राहकोने सस्ता दरे वीजळी मळे रहे अने वीजळी दरमियान खर्चनुं भारण ग्राहकों पर न पड़े ते माटे सरकारे वीज कंपनीओ द्वारा ग्राहकों पासेथी वसूलाता फ्यूल ચાર્જિંગમાં પ્રતિ યુનિટ 16 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે। એટલે કે જે કંઈ આપણે ફ્યુલ ચાર્જ આપણી પાસેથી લેવામાં આવે છે તેના કરતાં હવે 16 પૈસા ઓછો લેવામાં આવશે। આ ઉપરાંત જેના પરિણામે રાજ્યના 1.30 કરોડથી વધુ ગ્રાહકોને આ રૂપિયા 310 કરોડની રાહતનો લાભ મળે તેમ છે। એટલે કે ટોટલ 1.30 કરોડ ગ્રાહકોને આનો લાભ મળે છે। આ ઉપરાંત તેણે કહ્યું કે વીજ વપરાશ કરતા ગ્રાહકો પાસેથી વીજ બિલમાં એનર્જી ચાર્જ ઉપરાંત ફ્યુલ ચાર્જ લેવામાં આવે છે। એટલે આ બે પ્રકારના ચાર્જ આપણી પાસેથી લેવાતા હોય છે। આ માટે આ ફ્યુલ ચાર્જની વસૂલાત ગુજરાત વીજ નિયમ આયોગ દ્વારા નક્કી કરેલ ફોર્મ્યુલાના આધારે વસૂલવામાં આવે છે। હવે પાછળના 3 મહિનાની વાત કરીએ એટલે કે જાન્યુઆરીથી માર્ચની લાઈન દરમિયાન તો આ ફ્યુલ ચાર્જની કિંમત હતી પ્રતિ યુનિટ 2.06 પૈસા, પણ હવે એપ્રિલથી જૂન આ 3 મહિના દરમિયાન ફ્યુલ ચાર્જની જે રકમ છે પ્રતિ યુનિટ એ 1.90ના દરે વસૂલવામાં આવશે। એટલે કે એની અંદર 16 પૈસાનો ઘટાડો કરી 2.06ને બદલે 1.90 ફ્યુલ ચાર્જ વસૂલવામાં આવશે। આમ આ 3 મહિના દરમિયાન ફ્યુલ ચાર્જ પ્રતિ યુનિટ 16 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે। આ ફ્યુલ ચાર્જનું ઘટાડવાનું મુખ્ય કારણ એ છે કે આ 3 માસની અંદર ગુજરાત સરકારે સસ્તા દરે ગેસ ગ્રાહકોના હિતમાં ખરીદ્યો છે, જેના પરિણામે ગેસ આધારિત વીજ ઉત્પાદન કર્યું છે। એટલે કે સસ્તા દરે ગેસ ખરીદ્યો અને ગેસમાંથી વીજળી ઉત્પાદન કર્યું, જેને લીધે વીજ ઉત્પાદન ખર્ચ ઓછું થયું અને સૌથી લાભ ગ્રાહકોને આપવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે। તો આ એક ખૂબ જ મોટી જાહેરાત કહેવાય દોસ્તો આપણા માટે, જે લાઇટ બિલની અંદર 16 પૈસાનો ઘટાડો આવ્યો। આ કોરોના મહામારીની અંદર ગરીબ પરિવારોને ધ્યાનમાં રાખીને આ સરકારે ખૂબ જ મોટો નિર્ણય લીધેલો છે। જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને બીજા અપડેટ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ।